गुड मॉर्निंग બાળકો ગુડ આફ્ટરનૂન અને વિષય ગણિત તો બાળકો ગણિતની અંદર પ્રકરણ 7 ભણી રહ્યા છે જેનું નામ શું છે સમય વધી જાય છે તો એની અંદર આપણે અગાઉ ઘડિયાળો શીખ્યા હવે આજે આપણે દિવસો અને એના મહિના મહિના અને તેના દિવસો શીખવાના છે તો તમને એક વર્ષના કેટલા મહિના છે દરેકને ખબર છે કેટલા મહિના છે 12 મહિના આપણે અગાઉ પણ નોંધ કરેલી છે કે એક વર્ષના 12 મહિના 12 મહિના શું બને એક વર્ષ એ પણ ખબર હોવી જોઈએ ઓકે 12 મહિના બરાબર એક વર્ષ બરાબર 12 મહિના તો અહીંયા 12 મહિના કયા છે તો જો પહેલો મહિનો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર અત્યારે કયો મહિનો ચાલે છે તો આપણે અહીંયા લખ્યું છે 28 તારીખ નવમો મહિનો અને 2021 નવમો મહિનો ચાલે છે તો નવમો મહિનો કયો છે સપ્ટેમ્બર એટલે કે અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે ઓકે તો હવે આ તો આપણે મહિના જોયા હવે એના દિવસો જોવાના છે અને દિવસો આપણે કેવી રીતે યાદ રાખીશું તો અહીંયા તમારો કોઈ પણ એક હાથ લો એની અંદર જે તમને ટેકરાવાળો ભાગ દેખાય છે અહીંયા જો તમને ટોટલ કેટલા ટેકરાવાળા ભાગ દેખાય છે 1 2 3 4 અને 4 ખાડા દેખાય છે ને તો કે પહેલો જે મહિનો છે જાન્યુઆરી એ ટેકરા ઉપર છે જેટલા ટેકરા દેખાય છે ત્યાં 31 મહિના એટલે કે 31 દિવસ હોય ઓકે તો પહેલું છે જાન્યુઆરી જે ટેકરા ઉપર છે તો એના દિવસો કેટલા છે 31 પછી એક આ એવો મહિનો છે જેના દિવસો કેટલા છે 28 કે 29 તમારે માત્ર આ મહિનો આ મહિનાની અંદર 28 કે 29 દિવસ છે જ્યારે ડીપીઆર હોય ત્યારે 29 દિવસ હોય અને આમ 28 દિવસ હોય ઓકે પછી જુઓ અહીંયા આવ્યો માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો માર્ચ પણ ટેકરા ઉપર છે એટલે કે એના પણ 31 દિવસ પછી છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ટેકરા પછી પછી માર્ચ પછી એપ્રિલ તો એપ્રિલના કેટલા દિવસ આવશે 30 પછી છે મે તો મે ટેકરા ઉપર છે તો એના 31 એ પછી આવ્યો તો ખાડો આવ્યો છે એટલે કે જૂન તો જૂનના 30 દિવસ પછી છેલ્લે આવ્યો જુલાઈ તો જુલાઈ ટેકરા ઉપર છે એટલે કે એના 31 દિવસ પછી આટલે પૂરું થઈ ગયું પછી ત્યાંથી ફરીથી રિટર્ન આવી એટલે ફરીથી ટેકરો જ આવવાનો પહેલો તો એના એ પછી ઓગસ્ટ છે એટલે કે ઓગસ્ટના પણ 31 દિવસ પછી સપ્ટેમ્બર આવ્યો ખાડા તો કે એના 30 દિવસ પછી અહીંયા ઓક્ટોબર એ પણ ટેકરા ઉપર છે તો એના 31 નવેમ્બર છે ખાડામાં તો એના 30 અને ડિસેમ્બર પણ ટેકરા ઉપર આવે એટલે કે એના 31 તો આપણે ક્લાસની અંદર પણ આ પ્રમાણે દિવસો યાદ કરાવ્યા હતા ઓકે હવે આ દિવસો યાદ તો આપણે દરેકને આ પ્રમાણે થઈ ગયા છે હવે આપણે એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે એક વર્ષના મહિના કેટલા તો મેં હમણાં જ કહ્યું કે એક વર્ષ બરાબર 12 મહિના અને 12 મહિના બરાબર એક વર્ષ તો એક વર્ષના મહિના કેટલા છે જે આપણે જોઈ ગયા કેટલા મહિના છે 12 મહિના તો અહીંયા લખીશું 12 મહિના વર્ષનો સાતમો મહિનો કયો છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ તો વર્ષનો સાતમો મહિનો કયો છે જુલાઈ નવેમ્બર મહિના પહેલા કયો મહિનો આવે તો અહીંયા શું નવેમ્બર પહેલા કયો મહિનો છે ઓક્ટોબર તો અહીંયા આપણે લખીશું જૂન પછી કયો મહિનો આવે તો જૂન પછી જુલાઈ અહીંયા લખીશું જુલાઈ કયા કયા મહિના 30 દિવસના છે તો હવે તો તમને બધાને ખબર પડી ગઈ હશે તો અહીંયા જો આપણે જે 30 દિવસના મહિના હતા એ જોઈએ એપ્રિલ એ પછી છે જૂન જૂન પછી સપ્ટેમ્બર સપ્ટેમ્બર બાદ નવેમ્બર જે 30 દિવસના છે એ જ પ્રમાણે 31 દિવસના મહિના કયા છે તો અહીંયા જો 31 દિવસમાં પહેલો જાન્યુઆરી એના બાદ છે
દસ લેતા ત્રણ દસ એક બાર
अनीता पप्पा हता 33 वर्ष नानी छे। खबर पड़ी। चलो एक प्रमाणे बे दाखला आगळ જોઈએ। હવે અહીંયા આગળ જોઈએ, અહીંયા લખ્યું છે કે અનિતાના જન્મ સમયે મમ્મીની ઉંમર કેટલી હશે અને દાદીની ઉંમર કેટલી હશે? તો અનિતાની મમ્મીની ઉંમર હાલ કેટલી છે? 38 છે। અને અહીંયા અનિતા કેટલા વર્ષની છે? 9 વર્ષની છે। એટલે કે મમ્મીની હાલની ઉંમરમાંથી આપણે અનિતાની ઉંમરને બાદ કરી દઈએ તો આપણને ખબર પડે કે અનિતાના જન્મ સમયે મમ્મી કેટલા વર્ષની હશે। તો આપણે પહેલા તો મમ્મીની હાલની ઉંમર લખીએ। મમ્મી હાલ 38 વર્ષની છે। જ્યારે અનિતા કેટલા વર્ષની છે? 9 વર્ષની। ઓકે, તો આપણે વાત કરીએ તો આપણને ખબર પડી જશે કે મમ્મી અનિતાના જન્મ સમયે કેટલા વર્ષની હતી। તો અહીંયા જુઓ, 8 માંથી 12 લઈ થાય તો આપણે આગળની સંખ્યાએથી 1 દસકો લઈશું। તો અહીંયા 3 પાસેથી 1 દસકો લેતા 2 અને અહીંયા 10 ને 2 10 ને 8 18 18 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? 9। અને અહીંયા ઉતરશે 2 ના 2। તો બોલો અનિતાના જન્મ સમયે મમ્મી કેટલા વર્ષની હતી? 29 વર્ષની। ઓકે, અહીંયા લખીશું કે અનિતાના જન્મ સમયે મમ્મી 29 વર્ષની હશે। આ તો આપણે મમ્મીનું કર્યું, પરંતુ દાદી કેટલા વર્ષના હશે? તો આપણે દાદીની ઉંમરમાંથી અનિતાની ઉંમરને બાદ કરીએ તો હાલ દાદી કેટલા વર્ષના છે? 74 વર્ષના। તો 74માંથી અનિતાની ઉંમરને બાદ કરીએ તો 4માંથી 9 બાદ થઈ જાય તો આપણે આગળની સંખ્યાથી 10 કો લઈશું। તો અહીંયા 6 અને 4ની ઉંમર 14। હવે અહીંયા 14માંથી 9 બાદ કરતા 10 11 12 13 14 એટલે કે 5 વધે અને અહીંયા 6। તો બોલો અનિતાની ઉંમર વખતે દાદી કેટલા વર્ષના હશે? રાઈટ, 65 વર્ષના હશે। ચલો હવે આગળ જોઈએ। 4 વર્ષ પછી અનિતાની ઉંમર, મમ્મીની અને દાદીની ઉંમર કેટલી હશે? તો આપણે હવે અત્યાર જે એમની ઉંમર છે એની અંદર 4 વર્ષ એડ કરવા પડશે અને એડ કરવા હોય ત્યારે આપણે સરવાળો કરવો પડે। તો પહેલા તો લખીએ 4 વર્ષ પછી। 4 વર્ષ પછી તો પહેલા કરીએ અનિતાનો, પછી કરીશું મમ્મી અને પછી કરીશું દાદી। ઓકે, તો અનિતાની હાલની ઉંમર કેટલા વર્ષ છે? 9 વર્ષ અને એની અંદર 4 વર્ષ એડ કરતા સરવાળો શું થાય? મમ્મી અંદર 4 એડ કરીએ તો 9 પછી 10 11 12 13। ઓકે, તો અહીંયા 9 ની અંદર 4 એડ કરતા જવાબ શું મળશે? 13 વર્ષ। તો 4 વર્ષ પછી અનિતા 13 વર્ષની થશે। હવે મમ્મીની, મમ્મી હાલ 38 વર્ષની છે તો 38 વત્તા 4 તો 8 ને 4 12, 12 નો બગડો વધી 1, 3 ને 1 4। તો મમ્મી 4 વર્ષ પછી 42 વર્ષની હશે। હવે દાદી, તો દાદી હાલ કેટલા વર્ષના છે? 74 વર્ષના। 74 વત્તા 4 વર્ષ તો 4 ને 4 8 અને 7 ના 7 એટલે કે દાદી 4 વર્ષ પછી 78 વર્ષના હશે। તો દરેકને આ દાખલાની અંદર ખબર પડી ગઈ હશે, પડી ગઈ છે ને? યસ, એટલે કે અહીંયા અનિતા 13 વર્ષ, મમ્મી 42 વર્ષ અને દાદી 78 વર્ષના છે।